નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને આજે જ જોઈન કરી લે, જેથી કરી આવનાર નવી નવી ઇન્ફોર્મેશન સૌથી પહેલાં તમને મળતી રહે. ફરી એકવાર સરકારી વિભાગમાં જવા માંગતા ઉમેદવારો માટે જુનિયર ક્લર્કની ભરતીના સમાચાર લઈ આવ્યો છું. સત્સંગ શિક્ષા પરિષદ સંચાલિત એવી ધનજીભાઈ ડી કોટડિયાવાલા મ્યુનિસિપલ કોલેજ, કે જે પોરબંદર ખાતે આવેલી છે, સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી કોલેજ, આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી ગાંધીનગરના પત્ર ક્રમાંક પ્રમાણે જે NOC મળેલ છે તેની અંદર જુનિયર ક્લર્કની બે જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે, ને ફક્ત જનરલ કેટેગરી માટે. તો જે પણ ઉમેદવારો જનરલ કેટેગરીમાં જુનિયર ક્લર્ક ભરતીમાં અરજી કરવા માંગતા હોય, એ ખાસ ધ્યાન રાખે, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ, નાણાં વિભાગ અને ગૌણ સેવા પસંદગી મંડળના પ્રસ્થાપિત નિયમો મુજબ શૈક્ષણિક લાયકાત, ઉંમર, અનુભવ ધરાવતા ઉમેદવારો માટે ભરતી અને લાયકાતના ધોરણો મુજબ લેખિત પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષાનું આયોજન કરીને ભરતીની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી સાથે ધોરણ 10 અને આગળના અભ્યાસના બધા જ ગુણપત્રક, અનુભવના પ્રમાણપત્ર એટલે કે સર્ટી, કોમ્પ્યુટરના પાયાનું જ્ઞાનનો અનુભવ ધરાવતા લિવિંગ સર્ટી જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોઈન્ટ કરવાનું છે. નિમણૂક પામનાર ઉમેદવારને ગુજરાત સરકારશ્રીની જોગવાઈ મુજબ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. નિમણૂક મુદ્દત 5 વર્ષની રહેશે. 5 વર્ષની નોકરી પૂર્ણ થયેથી કામગીરીની સમીક્ષા કર્યા પછી યોગ્ય જણાવેલ મંજૂર થયેલ લઘુત્તમ પગાર ધોરણમાં નિમણૂક આપવા વિચારી શકાશે. પરંતુ અગાઉ કરેલ 5 વર્ષના ફિક્સ પગારની નોકરી સેવા વિશે કોઈ પણ હેતુ અર્થે ધ્યાનમાં લેવામાં નહીં આવે. આ નિમણૂક વિદ્યાર્થીઓની સંખ્યા જળવાઈ રહે ત્યાં સુધીની રહેશે. આ જગ્યા ઉપર નિમણૂક પામનાર ઉમેદવારો કાર્ય મથક પર રહેઠાણે ફરજિયાત રહેવાનું રહેશે, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની છે. તો અરજી સાથે પોતાના નામ, સરનામાવાળું, ₹30 પોસ્ટલ સ્ટેમ્પ ચોંટાડેલું કવર 9x4 સાઇઝનું અને રજીસ્ટર રેડીની સંપૂર્ણ વિગત ભરી હોય સ્લીપ મોકલવાની છે. નોકરી કરતા ઉમેદવારે પ્રોપર ચેનલ દ્વારા અરજી કરવાની છે. અધૂરી વિગતવાળી, અધૂરા આધાર પુરાવાવાળી અરજી ધ્યાનમાં લેવામાં નહીં આવે. તો અરજી મોકલવાનું જે પોરબંદરનું સરનામું છે દોસ્તો, એ પણ ખાસ તમારે ધ્યાનમાં લેવાનું રહેશે. આ ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને એકવાર જરૂરથી લાઇક કરજો. ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.